માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો માટે આપનો પણ અમે આભાર માનીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપને સરદય હવે વિનંતી કરીશું કે ગુજરાત ભરમાં સુખ સુવિધા સભર આવાસોનું આપ રિમોટ દ્વારા ઈ લોકાર્પણ કરશો. આવો માનનીય પ્રધાનમંત્રી શ્રી, ગુજરાતની જનતાને જે ઘરનું ઘર એવી સુંદર ભેટ આપી છે તેના બદલ તેઓનો તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ. ધન્યવાદ. ઘર માત્ર લોકોને માટે છત નથી હોતું, પણ ખરા અર્થમાં તે પરિવારને પૂર્ણ કરે છે. પ્રેમ, હૂંફ અને લાગણીનું સરનામું એટલે ઘર. આવો નિહાળીએ સરકારશ્રીની વિવિધ આવાસ યોજના પર એક દસ્તાવેજી ફિલ્મ. પેલા કાચા મકાનમાં રહેતો હતો, ત્રણ છોકરા સાથે આની 10x10 માં રૂમમાં રહેવાનું આવે. આ બધી બહુ તકલીફો અમે સહન કરતા હતા. પેલા સપનું ઈ નહી હતું કે મકાન બનશે. એમ ઘર પર લાગેલી આ નેમ પ્લેટ એ સામાન્ય માણસનું સ્વાભિમાન છે. અતિથિને આવકારતા આ દરવાજા એ પરિવારની ખુશીઓનો આવકાર છે. ઘર એ માત્ર એક મકાન નથી, ઘર છે સ્વમાનની ગેરંટી, સુખ સુવિધાની ગેરંટી, ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી. દેશના પ્રત્યેક પરિવારને આ ગેરંટી આપી છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. વર્ષ 2015માં માનનીય વડાપ્રધાનશ્રીએ દેશના પ્રત્યેક ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ પરિવારને પોતાની માલિકીનું પાક્કું સુવિધાયુક્ત ઘર આપવાનો સંકલ્પ કર્યો અને પ્રધાનમંત્રી આવાસ યોજના લોન્ચ કરી. એ સાથે જ દેશમાં શરૂ થયો કરોડો પાક્કા સુવિધા સભર આવાસોના નિર્માણનો એક નવો યુગ. 2014 કે બાદ હમને ગરીબો કે ઘર કો સિર્ફ એક પક્કી છત તક સીમિત નહીં રખા, બલ્કિ હમને ઘર કો ગરીબી સે લડાઈ કા એક ઠોસ આધાર બનાયા, ગરીબ કે સશક્તિકરણ કા ઉસકી ગરિમા કા માધ્યમ બનાય. આ ઘર જેમાં શૌચાલયની સુવિધા છે, એલપીજી કનેક્શન છે, વીજળી તેમજ નળથી જળની સુવિધા છે. માનનીય વડાપ્રધાનશ્રીના હાઉસિંગ ફોર ઓલના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં પૂરી ઊર્જાથી કાર્યરત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. પહેલા ગરીબો અને મધ્યમ વર્ગ પરિવારોને પોતાનું મકાન બનાવવું હોય તો લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ. વડાપ્રધાનશ્રીએ ગરીબો, વંચિતો અને સામાન્ય માનવી મધ્યમ વર્ગને માથે આવાસ છત્ર આપવાનો સંકલ્પ કર્યો છે. તેમણે દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવીને કરોડો લોકોને પોતિકા ઘરનો સધિયારો આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સુવિધાસભર આવાસ આવા પરિવારોને ઉપલબ્ધ કરાવ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં 13 લાખથી વધુ આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું છે, જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરિવારોને મળ્યા છે 5,14,000થી વધુ આવાસો અને જરૂરિયાતમંદ પરિવારોને આવાસ નિર્માણ માટે ફાળવવામાં આવ્યા છે 6,500 જેટલા પ્લોટ. તેવી જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ બન્યા છે 8 લાખથી વધુ આવાસો. અને હા, આવાસ નિર્માણની આ યાત્રા હજી પણ અવિરત ચાલુ રહે તે માટે ગુજરાતના આ વર્ષના બજેટમાં વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે. આવાસ નિર્માણની આ જ કડીને આગળ વધારતા આજે ફરી એકવાર ગુજરાત માટે આવ્યો છે આવાસોનો એક અભૂતપૂર્વ ઉત્સવ, જે હેઠળ માનનીય વડાપ્રધાન શ્રી વર્ચ્યુઅલ માધ્યમથી
માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કરવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત 1,31,454 આવાસોનું રૂપિયા 2,993 કરોડના ખર્ચે ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાશે ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રો. આજે દેશભરમાં શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અભૂતપૂર્વ ઉલ્લાસનું વાતાવરણ છે. દેશમાં જાણે કે દીપોત્સવનો માહોલ છે ત્યારે ગુજરાતના હજારો પરિવારોને મળવા જઈ રહ્યું છે પોતાનું ઘરનું ઘર. આ ઘર માત્ર એક પેઢી જ નહીં, આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પણ પ્રશસ્ત કરશે. રાજ્યની આ સશક્ત જનશક્તિથી જ તો થશે વિકસિત ભારત, વિકસિત ગુજરાતનું નિર્માણ. ફરી એકવાર અદ્યતન અને સુવિધાપૂર્ણ